વંદે માતરમ. વાત્સલ્ય ન્યૂઝના ગૌરવવંતી ગુજરાતમાં હું છું તમારી સાથે આરજે અમીષા રાજ. જામનગર માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવની મગફળી ખરીદી પ્રક્રિયાનો થયો પ્રારંભ. પ્રથમ દિવસે 35 ખેડૂતો પોતાની મગફળી વેચવા માટે હાજર રહ્યા. જામનગર યાર્ડ ખાતે ટેકાના ભાવની મગફળી ખરીદી શરૂ કરી દેવામાં આવી છે, પરંતુ ખરીદી પ્રક્રિયા પારદર્શક બનાવવા તંત્રએ નિયમો બનાવ્યા છે. આ નિયમોની વાત કરવામાં આવે તો જે ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે તેમની મગફળી જ ટેકાના ભાવે ખરીદવામાં આવશે. ખરીદી પહેલા ખેડૂતોની મગફળીના 3-3 સેમ્પલ લેવામાં આવશે. સેમ્પલ ચેક કર્યા બાદ જ મગફળીની ખરીદી કરવામાં આવશે. મગફળીમાં જો 2% સુધી કચરો હશે તો માલ સ્વીકારવામાં આવશે, તેનાથી વધારે કચરો હશે તો માલ સ્વીકારવામાં નહીં આવે. ખરીદ કેન્દ્ર પર એક ખેડૂત પાસેથી 125 મણ મગફળીની ખરીદી કરવામાં આવશે. તેનાથી વધારે મગફળી ખેડૂતે બજાર ભાવ કે અન્ય કોઈ રીતે વેચવી પડશે. આ વર્ષે ભરતીનું માપ 35 કિલોગ્રામ રાખવામાં આવ્યું છે. જામનગર જિલ્લામાં આશરે 5,000 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કર્યું છે. દરરોજ ઓનલાઈન અને ઓફલાઈન નોંધણી કરાવનાર ખેડૂતોને વેચાણ અર્થે બોલાવવામાં આવશે. પ્રથમ દિવસે 35 ખેડૂતો પોતાની મગફળી વેચવા માટે હાજર રહ્યા. કેમેરામેન કેતન રાવલ સાથે રિપોર્ટર જગદીશ ખેતિયા, જામનગર. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોની મગફળી ટેકાના ભાવે ખરીદ કરવાનો આજથી ફરી શરૂ થઈ છે. જામનગરમાં માર્કેટિંગ યાર્ડમાં આજે લગભગ 180 જેટલા ખેડૂતોને મેસેજ આપવામાં આવ્યા હતા. 35થી વધુ ખેડૂતો પોતાની મગફળી લઈ અને ટેકાના ભાવે વેચવા માટે આવ્યા છે. જામનગર તાલુકામાં વાવણી મોડી થવાથી હવે મગફળી બજારમાં આવી છે અને સરકારે સમયસર એની ખરીદી શરૂ કરવાનું